આજના સમયમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય જનતાનું બજેટ બગાડી દીધું છે, તેવામાં એક એવી બાઇક ચર્ચામાં આવી છે જે હવાથી ચાલે છે. રસપ્રદ વાત એ છે કે 45 કિલોમીટર સુધીનું અંતર કાપવા માટે આ બાઇકમાં માત્ર 5 રૂપિયાની જ હવાની જરૂર પડે છે. આ બાઇકની રફતાર પણ તેની એક ખાસિયત છે. લખનૌના પ્રોફેસર ભરતરાજસિંહ દ્વારા આ બાઇકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે દુનિયામાં આજ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક નથી કરી શક્યો. ભરતરાજસિંહના આ આવિષ્કારથી ડીઝલ પેટ્રોલથી ચાલતા વાહનોથી લોકોને હવે છુટકારો મળી શકે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી સાથે સંબંધિત લખનૌના સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાયન્સ વિભાગના ટેકનિકલ મહાનિર્દેશક પ્રોફેસર ભરતરાજસિંહ આશરે 10 વર્ષ પહેલા એક એવા એન્જિનનો આવિષ્કાર કર્યો હતો જે હવાથી ચાલે છે. ભારત સરકારે આ એન્જિનને ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં પેટન્ટનું પ્રમાણપત્ર પણ જાહેર કરી દીધું. ત્યારબાદ હવે આ એન્જિનના માધ્યમથી બાઇક અથવા અન્ય ગાડી દોડાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ અંગે પ્રોફેસર ભરતરાજસિંહે જણાવ્યું કે આ બાઇક હવાના દબાણથી ચાલે છે. નોર્મલ હવા આના સિલિન્ડરમાં ભરવામાં આવે છે, જેનો એક વખત હવા ભરવાનો ખર્ચ માત્ર 5 રૂપિયા આવે છે, જેનાથી બાઇક 45 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ બાઇકની સ્પીડ 70 થી 80 કિલોમીટરની છે. એટલું જ નહીં, એન્જિનથી અવાજ અથવા ધુમાડો પણ નથી નીકળતો, જેથી પર્યાવરણને પણ કોઈ નુકસાન નથી થતું. આ મોટર બાઇકનું નામ એર ઓ બાઇક રાખવામાં આવ્યું છે. એક રીતે જોવા જઈએ તો આ બાઇક કોઈ ચમત્કાર જ ગણી શકાય. આ એન્જિનથી 4-વ્હીલ વાહનો પણ ચલાવી શકાય છે. એટલું જ નહીં, અન્ય ઘણા નવા કાર્યોમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે, જેમ કે વીજળી ઉત્પન્ન કરવા માટે, પાણીના પંપ ચલાવવા અને ઘરેલુ ઉપયોગમાં પણ કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનોમાં તેનો ઉપયોગ થઈ શકે છે.